કાયરામાં રૂપિયાનો વરસાદ થવો તે નવી વાત નથી, ત્યારે વાપીના સલવાવમાં યોજાયેલ એક ડાયરામાં લોકોએ મન મૂકી રૂપિયાનો વરસાદ કર્યો। કલાકાર માયાભાઈ આહીરનો કાર્યક્રમ હતો, સાથે અન્ય કેટલાક નામી કલાકારો પણ હાજર હતા અને કલાકારોની રજૂઆત પર મસ્તીમાં આવેલા લોકોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી દીધો। લોકો એવા તે મસ્તીમાં આવી ગયા કે ચલણી નોટનું માન જાળવાનું ચૂકી ગયા। આ દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકોના પગ નીચે નોટ કચડાઈ રહી છે, જે ચલણી નોટનું સન્માન કરવું દરેક ભારતીયની ફરજ છે, પરંતુ અહીં મસ્તીમાં મર્યાદા ચૂકાય છે। આશ્ચર્યની વાત તો એ છે કે અહીં સંતો પણ ઉપસ્થિત છે, નામી કલાકારો છે, જેમાંથી કોઈએ તસવીર ન લીધી। આ લોકોને મર્યાદાની ભાન કરાવવાની, બસ નોટ ઉડતી રહી, કચડાતી રહી। જો કે અહીં કોઈ મોટી નોટ નહીં, પરંતુ રૂપિયા 10 ની નોટ ઉડી હતી। આ કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત કરાયેલો હતો। મહત્વનું છે, ગુજરાતમાં વારંવાર આવા અનેક પ્રકારના લોક ડાયરાનું આયોજન થતું હોય છે અને જેમાં ચલણી નોટોનો વરસાદ થતો હોય છે, ત્યારે ફરી એક વખત વાપીમાંથી આવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં માયાભાઈ આહીરનો લોક ડાયરો હતો અને જેમાં અનેક નામી કલાકારો હાજર હતા, સાથે સ્વામિનારાયણ મંદિર તરફથી આયોજિત કાર્યક્રમ હોવાને કારણે અનેક સંતો પણ હાજર હતા, છતાં પણ કલાકારો પર નોટોનો વરસાદ થતો રહ્યો, સાથે સ્ટેજ પર આ નોટ પગ નીચે કચડાતી રહી। લોકો મસ્તીના મૂળમાં મર્યાદા ભૂલી ગયા હોય તેવું લાગે છે, સંતો પણ પૈસાનો વરસાદ કરી રહ્યા છે, જેના કારણે લક્ષ્મીનું માન ન જળવાતું હોય તેવું લાગે છે। ચલણી નોટોનો વરસાદ થયો છે, રૂપિયા 10 ની નોટનો વરસાદ કરવામાં આવ્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા માનવ ઠાકોર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનવ, જે રીતે વાપીમાં ફરી એક વખત જે લોક ડાયરો થયો અને તેમાં આ રીતે નોટોનો વરસાદ થયો, સ્વાભાવિક છે કે સ્વામિનારાયણ મંદિર તરફથી આ ડાયરાનું આયોજન હતું તો પછી સંતો પણ હાજર હશે, કોઈએ તસ્દી ના લીધી આ પ્રકારની નોટો ન ઉડાડવા માટે? જી મનીષા, આ જે ઘટના છે એ ફરી વાર રિપીટ થઈ છે। બે દિવસ અગાઉ જ કીર્તિદાન ગઢવીનો એક મોટો ડાયરો યોજાયો હતો, તેમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। વીટીવી દ્વારા આ અહેવાલ પસાર કરવામાં આવ્યો હતો અને તેને લઈને ભારે ચર્ચા જાગી હતી અને વિવાદ પણ જાગ્યો હતો। અને ફરીવાર ગઈકાલ રાત્રે જે રીતે માયાભાઈ આહીરનો જે આ ડાયરો હતો અને ડાયરામાં ફરી એકવાર આ દ્રશ્યો જોવા મળ્યા હતા, મોટા પ્રમાણમાં નોટો ઉછળાઈ હતી અને ખાસ કરીને જે રીતે લક્ષ્મીજીની પ્રતિકૃતિ તરીકે ગણાતી જે નોટો છે તેમાં ગાંધીજીની પણ પ્રતિકૃતિ જોવા મળતી હોય છે, ત્યારે આ પ્રકારની નોટો લોકો જે રીતે ઉછાળે છે અને ઉછાળ્યા બાદ તેને એક અલાયદી વ્યવસ્થામાં ગોઠવવાના બદલે લોકોના પગ નીચે તડે આવે છે, તે દ્રશ્યો જોઈને કેટલાક લોકોનું દિલ દુભાયું છે। તો ખાસ કરીને ગઈકાલે કે જે રીતે જે માયાભાઈ આહીરે મીડિયા ઉપર એક આંગળી દીધી હતી અને મીડિયાને આ પ્રકારના જે અહેવાલો પ્રદર્શિત ન કરવાની એક આડકતરી રીતે એક આદેશ કર્યો હતો કે મીડિયા આ પ્રકારનું સૂચન કરે છે, પરંતુ જે રીતે એક અલાયદી વ્યવસ્થા હોવી જોઈએ, નોટોને નું માન જાળવવું જોઈએ તે પ્રકારનું જળવાતું નથી, ને ત્યારે આ મીડિયા આ પ્રકારના જે અહેવાલો પ્રસારિત કરતી હોય છે। જોકે આ જે પણ રકમ એકત્ર થશે તે એક સેવાના કામમાં વપરાશે, પરંતુ વારંવાર આ પ્રકારની જે વાતો બહાર આવે છે, દ્રશ્યો જોવા મળે છે, તેને લઈને ક્યાંક સંતો જે હોય છે તેઓ પણ આ પ્રકારની નોટો ઉછાળતા જોવા મળ્યા, તેને લઈને લોકોને પણ એક કુતૂહલ અથવા તો ચર્ચાનો વિષય બન્યો છે। જી બિલકુલ, માનવ આપનો આભાર સમગ્ર માહિતી માટે। બે દિવસ પહેલા અહીં કીર્તિદાન ગઢવીએ પોતાની આગવી શૈલીથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને આ દરમિયાન લોકો ઉપરાંત સ્વામિનારાયણ સંતો પણ મંચ પર આવી ગયા હતા અને કીર્તિદાન પર નોટોનો વરસાદ કરી દીધો હતો। જો કે અહીં લક્ષ્મીના પ્રતીક મનાતા એવા રૂપિયાનું અપમાન કરાયું। જો આ દ્રશ્ય, મંચ પર આવેલા લોકોના પગ નીચે નોટ કચડાઈ રહી છે, લોકોના પગ નોટ પર પડી રહ્યા છે અને નોટમાં રાષ્ટ્રપિતાની તસવીર છે, તેમનું પણ અપમાન થયું છે। જો કે આ સમયે સંતો પણ હાજર હતા ત્યારે આ પ્રકારની ઘટના ઘણી ચર્ચાસ્પદ બની છે।